છે ત્યાં છેલ્લા અઢી મહિનાથી કુકી અને મેથી સમુદાયમાં જાતીય હિંસા જે ચાલે છે એમાં પુરુષ મહિલા અને બાળકો સમેત 150 લોકોની હત્યા થઈ છે। 60,000 જેટલા લોકો ગામડાઓ છોડીને વિસ્થાપિત થયેલા છે। હજારો લોકો પોતાને જીવ બચાવવા માટે જંગલો તરફ ભાગી છૂટેલા છે અને ગામડાઓને ગામડા આગ લગાડીને બાળીને ખાક કરી દેવામાં આવ્યા છે। ત્યારે બે દિવસ પહેલા જે કુકી સમુદાયની બે મહિલાઓને નિવસ્ત્ર કરીને સમગ્ર ગામમાં એનો જુલુસ કાઢવામાં આવ્યો, 100થી વધારે મેથી સમુદાયના પુરુષોએ એમને જુલુસમાં ફેરવીને જાતીય હિંસા કરવામાં આવી, એને ગુપ્તા અંગોને સ્પર્શ કરીને એનું પ્રદર્શન કરવામાં આવ્યું, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, નિંદા કરીએ છીએ। જે દેશમાં મહિલા સન્માનની જ્યારે વાત થતી હોય અને એ દેશમાં જ એક રાજ્યમાં આટલી મોટી હિંસા થતી હોય અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એને અગ્રિમતા આપ્યા વગર બહારના વિદેશના પ્રવાસમાં હોય, ચુનાવી પ્રચારમાં હોય, ત્યારે અમે એમને પણ કહેવા માગીએ છીએ, આપશ્રીનું મૌન આ દેશની હિંસામાં ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવે છે એવું અમને લાગી રહ્યું છે। સાથે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જ્યારે આદિવાસી મહિલા તરીકે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમને બધાને સૌને ગર્વ હતો, પણ આજે જ્યારે પોતે મહિલા હોય અને મહિલાઓ સાથે આટલું દીર્ઘય કૃત્ય થતું હોય અને પોતે એક શબ્દ ના બોલે ત્યારે પણ અમને ખૂબ દુઃખ થયું છે। સાથે કેન્દ્રીય મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાબતે કોઈ નિવેદન આપવા તૈયાર નથી। સાથે અમે ગૃહમંત્રી અમિત શાહને પણ કહેવા માગીએ છીએ કે તમે પણ આમાં ભૂમિકા ભજવીને ત્યાં શાંતિ સ્થપાય એવી અમારી માગણી છે। સાથે ત્યાંના ભાજપના મુખ્યમંત્રી વીરેનસિંહ સાથે સાથે ત્યાંના અનુસૈયા ઉપજી ગવર્નર છે એ પણ પોતાનો નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપે એવી અમારી માગણી છે। આ જે વિડીયો બહાર આવ્યો છે એમાં દેશના કરોડો લોકોને હદ મચાવી નાખ્યા છે અને ખૂબ મોટો આક્રોશ જોવા મળ્યો છે, ત્યારે અમે એની નિંદા કરીએ છીએ અને આવનાર 23/7/2023 રવિવારના રોજ ગુજરાતના તમામ આદિવાસી જિલ્લાઓ અને તાલુકામાં અમે બંધનું એલાન આપીએ છીએ। સાથે સાથે તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ, તમામ સમુદાયના લોકો હોય, એમના સંગઠનો હોય, તમામ પક્ષ પાર્ટીના આગેવાનો હોય, તમામને અમે અપીલ કરીએ છીએ કે આ આક્રોશ એટલા માટે છે, આ બંધનું એલાન એટલા માટે છે કે સરકારની અમે સંવેદના જગાવવાનો પ્રયત્ન કરીએ છીએ, સરકારને અમે મણિપુર તરફ ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવા માટે આ બંધનું એલાન આપ્યું છે। એમાં તમામ વેપારી હોય, ખેડૂત હોય કે તમામ નોકરિયાત વર્ગ હોય, તમામે તમામ સહકાર આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તમામ સંગઠનોને, તમામ ધર્મ સંપ્રદાયોને, તમામ રાજકીય પક્ષોને આમાં સ્વયંભૂ જોડાવ અને અહિંસક રીતે આપણે એક દિવસે બંધ રાખીએ અને સરકારને ધ્યાન દોરીને અને એમાં મણિપુરમાં હસ્તક્ષેપ કરે અને ત્યાંની હિંસા અટકાવે એ પ્રયત્નો કરે એ બાબતે આપણે સૌએ સાથે મળીને રવિવારે બંધનું એલાનને ફળીભૂત કરવા સૌએ પ્રયત્ન કરવા જોઈએ એ સૌને હું અપીલ કરું છું। ચેતવભાઈ, ગુજરાતમાં કયા કયા જિલ્લામાં અને કયા વિસ્તારમાં બંધનું એલાન રહેશે અને કયા કયા રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો સાથે વાતચીત ચાલી રહી કે જેથી આમ આદમી પાર્ટીને સમર્થન મળે? ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના 14 જિલ્લાઓ છે અને 52 તાલુકાઓ છે। સમગ્ર પ્રાથમિક તબક્કે અમે બંધનું એલાન આપીએ છીએ, સાથે સાથે આ બંધના એલાનમાં તમામ સમાજના લોકો અને એમના સંગઠનો, તમામ વર્ગના લોકો સાથે સાથે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંધના એલાન માત્ર ને માત્ર સરકારની સંવેદના જગાડવાનું હોય, માત્ર ને માત્ર ત્યાંના મુખ્યમંત્રી અને રાજ્યપાલને પદ પરથી હટાવવામાં આવે એ માગણી સાથે હોય, તો જે પણ લોકોને આવી આ હિંસાથી, હિંસાની ઘટનાઓથી દુઃખ થયું છે, જે પણ લોકોમાં આક્રોશ છે, તમામ આ લોકો આમાં સહકાર આપશો અને આ એક દિવસનું બંધ પાડીને આપણે મણિપુરના લોકોને ન્યાય અપાવવા માટે કામ કરવાનું છે। કાર્યક્રમો તે દિવસે કયા કયા રહેશે? સ્વૈચ્છિક બંધ પાડવાની વાત છે ત્યારે રવિવારના રોજ બંધ પાડે એ માટે સોશિયલ મીડિયા પર તમામ આગેવાનોને અમે અપીલ કરીશું, બધા પોતપોતાના વિસ્તારમાં વિડીયો મૂકીને અપીલ કરશે। સાથે સાથે સ્વયંભૂ બંધની વાત છે એટલે તે દિવસે કોઈ બીજા વિશેષ કાર્યક્રમો નથી, પણ જો આવનાર દિવસોમાં જો મણિપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં નહીં આવે ને આવીને આવી ઘટનાઓ બહાર આવતી રહેશે તો ચોક્કસ આવનાર દિવસમાં સમગ્ર રાજ્ય બંધ એલાન આપવું પડશે અને આવનાર દિવસોમાં રસ્તા પર ઉતરવાનું આવશે ત્યારે પણ અમે રસ્તા પર ઉતરીશું।
આ બંને એનાને લઈને જે કોઈ મંજૂરી કે એના માટે કે રજૂઆત કરવામાં આવી છે કે સરકાર સીમા રજૂઆત કે જિલ્લા કલેક્ટર કક્ષાએ કે રજૂઆત કરવામાં આવી છે કે કઈ રીતનું આયોજન રહેશે? જો દેશમાં એક રાજ્ય આપણો ભાગ છે ત્યાં આવી હિચકારી ઘટનાઓ ઘટતી હોય અને સરકાર એમાં મૌન સેવીને બેઠી હોય, દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે પછી પણ લોકતંત્ર જ્યારે આવી રીતના મૌન સેવીને બેઠું હોય ત્યારે ખૂબ મોટી દુઃખ થાય છે. અને આ બાબતને લઈને એક આક્રોશ ઠાલવવા માટે અને એક રજૂઆત પહોંચાડવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી. આ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશમાં લોકો પોતાની સ્વતંત્ર છે પોતાની વેદના ઠાલવવા માટે, આક્રોશ ઠાલવવા માટે. અને એ બંધારણના પ્રાવધાન પ્રમાણે અમે તે દિવસે સ્વયંભૂ બંધ પાડીને સરકારની સંવેદના જગાડવામાં અને મણિપુરની એ બહેનોને ન્યાય મળે જે પણ લોકોએ આવું કૃત્ય કર્યું છે એમના પર ફાસ્ટેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે એ માંગણી સાથે અમે સ્વયંભૂ બંધ પાડવાના છે. કાર્યક્રમો કયા રહેશે બંધના એલાનના દિવસે? બંધ બજાર સિવાય અન્ય કોઈ કાર્યક્રમ તે દિવસે માત્ર ને માત્ર જે ઇમરજન્સી સેવાઓ છે. एनिमेशन, ग्राफिक डिजाइनिंग, एडोब फोटोशॉप, एडोब इलस्ट्रेटर, डिजिटल मार्केटिंग और भी बहुत सारे प्रोफेशनल कोर्सेस अवेलेबल है. हमारे यहाँ बेस्ट प्लेसमेंट और सर्टिफिकेशन कोर्सेस अवेलेबल है. सो अभी कॉन्टेक्ट करिए और बुक योर सीट नाउ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.